સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેર પણ બાકાત નથી. સુરતના પાંડેસરા વિસ્તાર શ્રમ વિસ્તાર તરીકે ગણાતો આવે છે ત્યારે લોકોને ખાવા માટે વલખા મારવા પડે છે, ત્યારે બીજી તરફ ખાવા માટે પોલીસ પર પથ્થરમારો બી કરી રહ્યા છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં દારૂની પોટલીઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે નરેન્દ્ર મોદીએ 21 દિવસ ત્યાં પછી બીજા 19 દિવસ એટલે કે 3 મે સુધી લોકડાઉનમાં લોકોને ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી લોકો રહી રહ્યા છે ત્યારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે. ખાવાનું આપો કાં તો અમારા વતન જવાદોની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી લેવા માટે લોકો પાસે પૈસા ક્યાંથી આવ્યા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાંડેસરાની વાત કરવામાં આવે તો રોકડિયા હનુમાન પાસે જૂના ખાડીની બ્રિજ પર ચાઇનીઝની લારી ઉપર દારૂની પોટલી મૂકી દિન દહાડે દારૂ વેચાણ કરી રહેતા એક જાગૃત નાગરિકે પાંડેસરા પોલીસને જાણ કરી પોલીસના માણસોએ દારૂની પોટલી સાથે વેચાણ કરતાની ધરપકડ કરી હતી.